ત્યાં
બેજ પૂર્ણાંકો છે અને બંને પૂર્ણાંકો કેવા છે ઋણ પૂર્ણાંકો છે તો ગુણાકાર કરીએ 3 ગુણ્યા 4 3 6 12 12 ની નિશાની કરી આપશું તો કે 3 માઈનસ છે 4 તો માઈનસ માં છે માઈનસ માઈનસ પ્લસ એટલે 12 કેવા રહેશે પ્લસ ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે કે માઇનસ 5 ગુણ્યા 9 તો 5 જે છે એ માઇનસ છે 9 જે છે એ કેવા છે પ્લસ છે તો 5 9 ભાગ 45 બરાબર નિશાની કઈ લાગુ પડશે તો 5 છે માઇનસ છે 9 છે પ્લસ છે તો માઇનસ પ્લસ શું થાય છે માઇનસ ત્યારબાદ છે હવે અહીં એક્ઝામ્પલ છે એમાં બે થી વધારે ત્રણ સંખ્યાઓ છે ત્રણ સંખ્યાઓ હોય ત્યારે ધ્યાન રાખવાનું છે નિશાની મૂકવામાં ખાસ બરાબર ત્રણ સંખ્યાઓ છે ત્રણે ત્રણ સંખ્યા ઋણ છે માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 અને એનો ગુણાકાર કરવાનો છે તો પેલા આપણે કોઈ પણ બે સંખ્યાઓ જે છે એનો આપણે જૂથ એટલે કે એનો આપણે ગ્રુપ બનાવી લેવાનું છે અને એ બેનો ગુણાકાર કરવાનો છે પછી એનો જે જવાબ આવે છે એટલે જે અહીંયા સંખ્યા ત્રીજી છે એની સાથે ગુણાકાર કરવાનો છે તો સૌથી પહેલા છે માઇનસ 2 અને માઇનસ 3 તો 2 2 કેટલા થાય છે 6 બરાબર 2 2 6 અને 2 પણ માઇનસ છે 3 પણ માઇનસ છે માઇનસ માઇનસ શું થશે 6 પ્લસ ના પ્લસ રહેશે હવે આ બેનો જે જવાબ આવેલો છે માઇનસ 2 અને 3 નો ગુણાકાર કરતા એને આપણે ગુણવાના છે માઇનસ 4 સાથે હવે છેલ્લી સંખ્યા 4 બની છે એની સાથે ગુણાકાર કરીએ એટલે આ આપણને આ છે તો ફાઇનલ જવાબ મળી જાય છે તો 6 ગુણ્યા 4 6 24 6 પ્લસ છે 4 માઇનસ છે પ્લસ માઇનસ શું થાય છે માઇનસ એટલે જ્યારે તમને ત્રણ સંખ્યાઓ આપેલી હોય 3 4 કે 5 આપેલી હોય ત્યારે ગભરાઈ નહીં જવાનું શાંતિથી કોઈ પણ જે પેલા જે બે સંખ્યાઓ હોય એને આપણે લઈને એની જગ્યાએ ક્રિયા એનો જે ને પણ ત્યાં એ ગુણાકાર થતો હોય એ ગુણાકાર કરવાનો છે અને જે નિશાની લાગુ પડતી હોય નિશાની દેવાની છે ત્યારબાદ એનો જે જવાબ આવેલો છે એટલે છેલ્લે જે સંખ્યા વધેલી છે એની સાથે તેનો ક્યાં એ ગુણાકાર કરવાનો છે એટલે આ આપણને છેલ્લો જવાબ મળી જાય છે આ એક્ઝામ્પલ તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવાના છે આવા વધુ એક્ઝામ્પલ જે છે એ તમને હોમવર્ક માટે પ્રેક્ટિસ માટે આપવામાં આવશે થેન્ક યુ